ગુજરાત સરકાર દ્વારા સત્યાવીસ વર્ષના સુંદર વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ આ સત્યાવીસ વર્ષ સુંદર વિકાસ હજુ સુધી ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ્યો હોય તેવું દેખાતું નથી રોજબરોજ અનેક ગ્રામીણ વિસ્તારોમાં તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ કાદવ કીચડ છવાતાના અહેવાલો દિન પ્રતિદિન બહાર આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના જુનાડીસાથી વાસણા જતા માર્ગ પરની સમસ્યાને ગ્રામજનો દ્વારા ઉજાગર કરવામાં આવી છે ડીસા તાલુકાના વાસણા ગામથી વાસણા જુનાડીસા પ્રાથમિક કેન્દ્ર શાળાથી પ્રાથમિક શાળા અને સહકારી માધ્યમિક શાળા જતા ધોરીમાર્ગ આવેલો છે આ માર્ગની પહોળાઈ સાઈઠ ફૂટ જેટલી છે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે દસ ફૂટથી ઓછી છે આ ધોરીમાર્ગ ઓછામાં ઓછા પચાસ ગામોને જોડતો માર્ગ છે દસાના વાસથી લોણપુર ઝાબડીયા લોરવાડા માલગઢ કુપડ વડાવળ થઈને ભીલડી હાઈવેને જોડતો આ માર્ગ છે આ માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે આ માર્ગ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય છવાઈ ગયું છે વહીવટી તંત્રના સત્તાધીશો કે ચૂંટાયેલા આગેવાનો અને નેતાઓ સાથે વાસણા ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ માર્ગનો કોઈ ઉકેલ આવ્યો નથી આ માર્ગની આજુબાજુ પશુપાલકો વસવાટ કરે છે આ માર્ગ ઉપર બે બનાસ ડેરી આવેલી છે પશુપાલકો ડેરીએ દૂધ ભરાવા જવું પડે છે આ માર્ગમાં વરસાદી પાણીએ ઢીંચણ સુધી ભરાઈ જતા પશુપાલકોને દૂધ ભરાવા જતા મુશ્કેલી પડે છે જ્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને વરસાદી પાણી ભરાતા અને કાદવ કીચડ છવાતા ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાતા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે રોજબરોજ અવરજવર જવર કરતા સ્થાનિકો બાઇકો લઈને નીકળતા લપસી પડવાની ઘટનાઓ બની રહી છે અને પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવા જતા દૂધ ઢળી જાય છે તે પશુપાલકોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે આ માર્ગ ઉપર ત્રણ શાળાઓ આવેલી છે વાસણા જુનાડીસા કેન્દ્ર શાળા નવા ગોડિયા પ્રાથમિક શાળા અને નવા ગોડિયા સરકારી માધ્યમિક શાળા આવેલી છે આ ત્રણેય શાળામાં વિદ્યાર્થીઓને ડીંચન સુધી પાણીમાં થઈને અભ્યાસ પાણી ભરાવાથી વિદ્યાર્થીઓને કાદવ કીચડ પડી રહ્યું છે અને તેમના કપડાં અને પુસ્તકો પણ બગડી જતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી મુશ્કેલી ભોગવી પડી છે વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંના રહીશો વિદ્યાર્થીઓને ઉચકીને રેસ્ક્યુ કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે અહીંના રહીશો પંચાયત અને સરકાર પાસે સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે ગુજરાતનો સત્યાવીસ વર્ષનો વિકાસ હજુ સુધી જુનાડીસાથી ડીસાથી વાસણા રોડ સુધી ગુજરાત સરકારનો વિકાસ પહોંચ્યો નથી ત્યારે લાગતા વળગતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તાત્કાલિક અસરથી જૂના ડીસાથી વાસણા જતા માર્ગ પર સ્થાનિકોને પડતી મુશ્કેલીને દૂર કરાય રોજબરોજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારે આ સ્કૂલથી વાસણા કેન્દ્ર શાળાથી નવા ગોળિયા માધ્યમિક શાળા છોકરાને આવર જાવર માટે તકલીફ પડે છે રસ્તાની અને રસ્તામાં પાણી ભરાવા ભરાવાથી અને આ બાવળો નમી રહ્યા છે રસ્તો બરોબર છે ને એના માટે રસ્તાની વ્યવસ્થા કરો એવી અમે સ્કૂલ જઈએ છીએ તો અમે અહીંયા પાણી ખૂબ ભરાઈ જાય છે અને ત્યાં મોટા મોટા ખાડા પણ હોય છે અમે ખૂબ દિવસ તો લપસીને પડી પણ જશો અને સ્કૂલમાં સાહેબ બોલે છે અને ઘરે આવીએ તો બધા બોલે છે કે કેમ ગારામાં થઈને આવ્યા એટલે આ બધા રસ્તો આમ રમણ ભમણ છે અમારે વાસના કૌન્સમાં જોડાડિસ્સા પેકેન્દ્રે શાળા થી મોડીની નવા ગોળિયા માધ્યમિક શાળા સુધીનો રસ્તો એટલે કે જાબડિયા થી વાસના થી જાબડિયા સુધીનો ધોરી માર્ગ જૂનો ધોરી માર્ગ કે તે પહેલા દૂધની ગાડી ચાલતી અને બસ ચાલતી દાળ દિવસમાં 2 થી 3 વાર બસ આવતી અને અત્યારે એટલો રસ્તો ગાડા બાળ ના કા રસ્તો હોકડી ગયો છે તેથી અમારા છોકરાઓને તથા પશુપાલકોને બહુ નુકસાન પડે છે અને અમારા છોકરાઓ પાણીમાં પડી જાય છે અમારે ઉચકી અને બહાર કાઢવા પડે છે